મિત્રો, સૌને નમસ્કાર. સાહિત્ય કૃતિ પરિચય શ્રેણીમાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે. આજે આપણે કવિ દલપતરામ રચિત મિથ્યાભિમાન નાટ્યકૃતિનો પરિચય પ્રાપ્ત કરીશું. સૌપ્રથમ આપણે કવિ દલપતરામનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. ફાર્બસે અને લોકોએ જેમને કવિશ્વર તરીકે નવાજ્યા અને પાછળથી કેટલાકે જેમને ગરબી ભટ્ટ અને ઉપકવિ તરીકે મૂલવ્યા તે કવિ દલપતરામ સુધારક યુગની અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રથમ કવિ છે. અલબત્ત દલપતરામનો એક પગ મધ્યકાળમાં હતો અને બીજો અર્વાચીન કાળમાં. દલપતરામ ઉંબર વચ્ચે ઊભા રહીને નવયુગના નવીન પ્રકાશને ઝીલતા હતા. આમ દલપતરામ સંધિકાળ અને સંક્રાંતિકાળના કવિ છે. દલપતરામ નર્મદ જેવા ક્રાંતિકારી નહોતા, પણ ધીરે ધીરે સુધારાનો સાર સંભળાવતા હતા. અંગ્રેજ રાજ્ય આવતા એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તો હિન્દુસ્તાન કહેતા કવિ પછીથી આંધળો અમલ કાઢ્યો તથાપિ અંધેર છે એવું કહી શકે છે, એટલા સ્વસ્થ છે. સાથે સાથે દલપતરામ શીલ સદાચાર અને વ્યવહાર ધર્મના કવિ છે. પોતાને સૌનો સાળો સૌનો સસરો છે દ્વિજ દલપતરામ તરીકે ઓળખાવે છે. પોતાની કવિતા વિશે પણ તેઓ કહે છે, ગાંજો નથી, ભાંગ નથી, બાળી પીવા બીડી નથી, પત્ર પુષ્પવાળી આ શ્રીમાળી તણી છાબ છે. દલપતરામ ના સાહિત્ય સર્જનનો ટૂંકમાં પરિચય કરીએ તો 1845માં પ્રકૃતિ કવિતા બાપાની પીપર, જે માત્ર દલપતરામની નહીં ગુજરાતી સાહિત્યની અર્વાચીન કવિતાના શ્રી ગણેશ કરી આપનારી રચના છે. એ ઉપરાંત બાળ કવિતા નર્મ મર્મ, માંગલિક ગીતાવલી, દીર્ઘ કવિતાની વાત કરીએ તો ઉંદરખાનની ચડાઈ, વૈનચરિત્ર, ફાર્બસ વિરહ, હલીલીલામૃત, નિબંધ લેખનમાં ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાલ વિવાહ નિબંધ, નાટ્ય લેખનમાં લક્ષ્મી અને મિથ્યાભિમાન બે નાટ્ય રચનાઓ. તો દલપતરામે રચેલા બે નાટકો લક્ષ્મી અને મિથ્યાભિમાન ગુજરાતી નાટ્ય ક્ષેત્રે પ્રસ્થાન સંદર્ભે મહત્વની કૃતિઓ છે. લક્ષ્મી નાટક ગ્રીક કોમેડિયન નાટ્યકાર એરિસ્ટોફેનિસના પ્લુટસ નાટકનું રૂપાંતર છે. આ નાટક લક્ષ્મીના મોહમાં ના પડવાનો બોધ આપવા રચાયું છે. મિથ્યાભિમાન દલપતરામની ઉત્તમ નાટ્યકૃતિ છે, જે લક્ષ્મી પછી લગભગ 20 વર્ષે આ નાટક લખાયું છે. જીવરામ ભટ્ટના મિથ્યાભિમાનની ઠેકડી ઉડાવવા આ નાટક લખાય છે. આ નાટકમાં લોકનાટ્ય ભવાઈનો પણ વિનિયોગ કરવામાં આવ્યો છે. ઈસવીસન 1869માં દલપતરામે મિથ્યાભિમાન નાટક ઇનામી સ્પર્ધા માટે રચ્યું છે. કચ્છ માંડવીના એક સદગૃહસ્થ ઠક્કર ગોવિંદજી ધર્મશીએ મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે નિબંધ રચવા અંગે નાટ્યલેખનની સ્પર્ધા યોજેલી, એમાં ભાગ લેવા માટે લખેલું. દલપતરામને આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળતા ₹150 રોકડ ઇનામ પણ મળેલું. દલપતરામે આ નાટકને ભૂંગળ વિનાની ભવાઈ કહીને ઓળખાવ્યું છે. નાટકની પ્રસ્તાવનામાં કર્તાવે જણાવ્યું છે કે આ નાટકમાં મુખ્ય તો મિથ્યા દ્રષ્ટિ અભિમાનનો ચિતાર આપેલો છે. તેમાં ધનાભિમાન, ગુણાભિમાન, ધર્માભિમાન, વિદ્યાભિમાન, યૌનાભિમાન, કુલાભિમાન, રૂપાભિમાન અને મિથ્યા જ્ઞાનાભિમાન આદિકના દાખલા પણ આપેલા છે. નાટકના મુખ્ય પાત્ર જીવરામ ભટ્ટની તમામ નબળાઈઓ અને આડંબરને સર્જકે પ્રત્યક્ષ કરી બતાવી છે. જીવરામ ભટ્ટ રતાંધળા છે, રાતે દેખી શકતા નથી, પત્નીને તેડવા સાસરે જાય છે,
પાડીનું પૂંછડું પકડીને સાસરીમાં આવવા નીકળેલા ભટ્ટ એકવાર તો ખાડામાં પણ પડી જાય છે. સાસરીમાં પણ પોતાના દંભ અને અભિમાન છોડતા નથી. રાત્રિના સમયે ભોજન કરવા સાસરીમાં બેસે છે ત્યારે સાસુને પાડી સમજીને લાત મારી દે છે. સંસ્કૃત જાણતા ના હોવા છતાં પંડિતાઈનો ડોળ કરે છે એવા કેટલાય પ્રસંગોમાં જીવરામ ભટ્ટ સૌના ઉપહાસનું પાત્ર બનતા રહે છે. નાટક 8 અંક અને 15 પ્રવેશમાં વિસ્તરેલું છે. આ નાટક ગુજરાતી નાટકોના પૂર્વજ તરીકે યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે છે. એકાધિક રમૂજસભર પરિસ્થિતિઓ, ગોટાળાઓ અને માર્મિક સંવાદોમાં ચમકતી ઉક્તિઓ આખા એ નાટકને સતત રસવાહી અને જીવંત રાખે છે. વિદૂષક તરીકે આવતો રંગલો પણ આ નાટકનું જીવંત પાત્ર બની રહે છે. તે જીવરામ ભટ્ટના મિથ્યાભિમાનની ઠેકડી કરવા સાથે ઉપદેશના પદ્યો બોલે છે. ભરપૂર નિર્દોષ મનોરંજન પૂરું પાડતી આ કૃતિ સરસ નાટ્યકૃતિ બની છે. દલપતરામની નાટ્યસૂઝ અને જીવંત પાત્રલેખન શક્તિ સાથે બોધ આપવાનું તેમનું પ્રયોજન અહીં બરાબર સિદ્ધ થયું છે. આ કૃતિમાં એક બાજુ ગુજરાતનું લોકનાટ્ય ભવાઈ સ્વરૂપને નજરમાં રાખવામાં આવ્યું છે તો બીજી બાજુ નાંદી, સૂત્રધાર, વિષ્કંભક અને પદ્ય સંવાદ વગેરે અંગો થકી સર્જક સંસ્કૃત નાટ્ય શૈલીને અનુસરે છે. અંકો પ્રવેશોની યોજના, કોમિક સિચ્યુએશન્સ, પાત્રલેખન વગેરે જોતાં પાશ્ચાત્ય નાટ્ય શૈલીનો પણ દલપતરામને પરિચય હતો તેમ જણાય છે. અનેકવાર ભજવણી પામેલું તકતાલાયકીની દ્રષ્ટિએ સફળ આ નાટક થોડાક અભિનય ગુજરાતી નાટકોમાં નોંધપાત્ર છે. મિત્રો, સાહિત્ય કૃતિ પરિચય શ્રેણીમાં આજે આપણે કવિ દલપતરામ રચિત મિથ્યાભિમાન નાટ્યકૃતિનો પરિચય પ્રાપ્ત કર્યો. આ પરિચય શ્રેણીમાં જોડવા બદલ સૌ મિત્રોનો આભાર. સૌને વંદન. ફરી મળીશું એક નવી કૃતિ સાથે. ત્યાં સુધી આવજો.